नवरात्रि पर्व के उपलक्ष्य में जनकार क्लासिकल इंस्टीट्यूट द्वारा भरतनाट्यम नृत्य पठन कार्यक्रम का आयोजन किया गया। नवरात्रि पर्व को मनाने के भाग रूप वडोदरा शहर में जनकार क्लासिकल इंस्टीट्यूट द्वारा शास्त्रीय तथा अर्धशास्त्रीय भरतनाट्यम नृत्य पठन रुद्रम कार्यक्रम का आयोजन किया गया। शहर के सर सयाजीराव नगरग्रह में आज जनकार क्लासिकल इंस्टीट्यूट द्वारा शास्त्रीय तथा अर्धशास्त्रीय भरतनाट्यम नृत्य पठन रुद्रम का आयोजन करते हुए यहाँ पर तालीमार्थी वैसी महिलाओं द्वारा एक से बढ़कर एक भारतीय संस्कृति को पेश करते हुए अपनी कलाकृति को पेश किया था। जो ये कार्यक्रम में बृहद गुजरात संगीत समिति के अध्यक्ष प्रवीण लखनौजा तथा श्रीमती जुधिका महन, पूर्व एचओडी नृत्य आर्ट एंड फैकल्टी ऑफ एमएस यूनिवर्सिटी की अंजना बैनर्जी विशेष उपस्थित रहे थे। આજનો દિવસ ઘણો જ અગત્યનો છે મારા બધા માટે, બીકોઝ હું પેરેન્ટ્સ પણ છું અને પાર્ટિસિપન્ટ પણ છું. હું પોતે શીખું પણ છું અને મારી દીકરીને પણ અહીંયા મૂકું છું શીખવાડવા માટે. તો બહુ જ અગત્યનું છે. દીકરીઓ જે પણ કળા શીખી રહી છે એનું આજે અમે એ કળા જાળવીને, મેડમ અમારા જે મેડમ છે, અમારા જે ગુરુ છે, એના થ્રુ અમે આ કળા શીખી રહ્યા છે. તો આજે અમને એ અમૂલ્ય મહત્વ મળ્યું છે કે અમે એ પ્રસ્તુત કરી શકીએ, જેના થ્રુ અમે કન્વે કરી શકીએ કે આ એક અગત્યની આપણી સૌથી જૂની પ્રાચીન જે આ એક ડાન્સનું મહત્વ છે અમે આપી શકીએ, લોકો સુધી પહોંચાડી શકીએ. મિત્તલ દેસાઈ જી. અચ્છા, મારું નામ શ્વેતા દવે છે. મારો ઇન્સ્ટિટ્યૂટ 15મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. અમે દર 5 વર્ષે પ્રોગ્રામ કરતા હોઈએ છીએ, પણ કોરોના કાળને લીધે આ થોડો લેટ થયો છે. આમાં એવું છે કે પેરેન્ટ્સને પણ અમે રાખીએ છીએ, કેમ કે પેરેન્ટ્સ બહુ જ મહેનતથી દીકરીઓને ક્લાસમાં મૂકવા આવતા હોય છે, તો પેરેન્ટ્સના ગરબા ઘૂમર બધું જ રાખવામાં આવે છે. આનો ઉદ્દેશ એ છે કે ક્લાસિકલ ડાન્સ ઓનલી ક્લાસિકલ નથી, સેમી ક્લાસિકલ ઘૂમર ગરબા બધું જ એડ કરવામાં આવે છે. આમાં કેટલા પાર્ટિસિપન્ટ છે? આમાં 65. કયા કયા પ્રકારના ડાન્સ કરવામાં આવે છે? ક્લાસિકલ, પ્યોર ક્લાસિકલ, સેમી ક્લાસિકલ, ઘૂમર, ગરબા. પ્રતિયોગિતામાં ભાગ લેવા બધા બરોડાના છે? જી, બધા જ બરોડાના છે.